પૃથ્વી પર જીવવાનો શ્રેષ્ઠ રસ્તો હોય ને તો કોઈના હૃદયમાં જીવવું છે બાકી જીવતી લાશો તો કેટલી આ પૃથ્વી પર આમથી આમ ફરજ છે કેટલી બધી સવારે ઉઠો સાંજે મરો આમ તમે જગતની યાદી જુઓ ને તો લગભગ બધાની તમે નડિયાદમાં હો કે ન્યૂ જર્સીમાં હો અમરેલીમાં હો કે અમેરિકામાં હોય દિનચર્યા બધાની એક સરખી હોય તેમ છતાં કોઈક માણસ જુદો હોય અહીંયા સન્માન થતું હતું ત્યારે આપણને સામાન્ય રીતે એવું થાય કે સન્માન એમનું કરવાનું હોય કે જે માણસ કશુંક જુદું જીવી ગયો હોય કશુંક નોખું કરી ગયો હોય તો આપણને એવું થાય કે અહીંયા આવેલી વ્યક્તિએ એવું શું કર્યું કે એનું સન્માન કરવું જોઈએ પણ સાહેબ ઉંમરનો જે દોર છે જીવનનો જે કાળ છે તમે એને એવી રીતે પસાર કર્યો કે લોકોને એવું થયું કે તમારું સન્માન કરવું જોઈએ અત્યારે તમને બધાને આમ વૃદ્ધત્વ એટલે છે ને આપણે કકળાટનું સેન્ટર લાગે આપણી આજુબાજુ દવા હોય ડાયાબિટીસની વાતો હોય કોઈ માણસ એવું કરે પિક્ચર આવ્યું તો તરત એમ કે કે આ બધું પીઝા આવ્યા તોય ઘરમાં પીઝા ન ખવાય અમથે અમથો તકલીફ થઈ જાય તમારી આજુબાજુ એકલા આયુર્વેદના નાના મોટા નુસ્ખાઓ હોય તમે રિપીટેડલી વાત કરતા હો પેન્શનની નવી યોજનાની વાત કરતા હો અથવા તો આખા દિવસમાં તમે સવાર ઉઠીને પહેલું વહેલું જોતા હોય કે આજે કોણ મરી ગયું મૃત્યુ નોંધ કોની છે આજે કોની સાદડીમાં જવાનું છે આ ચાર પાંચ યાદી એટલે વૃદ્ધત્વ એવું ક્યાંક થઈ ગયું છે સૌથી વધુ વૃદ્ધોને એવી ફરિયાદ હોય કે અમારા બાળકો અમારી સાથે બેસતા નથી નાના બાળકો અમને સાંભળતા નથી હાલાકી બા ને દાદા એટલે તો વાર્તાઓનો વડલો કહેવાય તો કેમ આપણી પાસે બેસતા નથી શું કામ ખબર છે જ્યારે આપણા સંતાનોના સંતાનો આપણી પાસે બેસે છે ત્યારે આપણે રિપીટેડલી આપણો ભૂતકાળ કેટલો સુવર્ણ હતો એની વાત કરીએ છીએ અમારા જમાનામાં તો આમ હતું એટલે સંતાનોને એમ થાય કે એક વાર તો કીધું તું પછી બીજી વારે થોડીક વધુ એમ સન્માન સાથે વાત છે એટલે વાંધો નહીં ત્રીજી વારે તમને સીધું એમ કે બા કેટલીક વાર કહેવાનું હોય કે તમારા જમાનામાં શું હતું એની બદલે થોડા બદલાઈને દીકરાના દીકરાને હાથ પકડીને એમ કહ્યું કે અમારા જમાના વખતે ફોન આવો તો હવે કેવો ફોન હોય છે નહીં એના જમાનામાં રસ પાળો તો જ તમને એ પાળતા ને સંભાળતા થઈ જાય આપણા બધાની તકલીફ એ છે કે આપણે સાંભળતા નથી સંભળાવીએ છીએ એટલે પેઢી આપણાથી દૂર થતી જાય છે અને આપણને એવું લાગે કે જોયું આ લોકો બદલાઈ ગયા અહીંયા નવા છોકરાઓ તમને બે વસ્તુ બે રસ્તાઓ દેખાડતા હશે બે વસ્તુ આમ કહેતા હશે એમને ક્યારેક તમારા માટે ગુસ્સો આવી જતો હશે એ તમને પાણીમાં દૂર જવાની ના એટલા માટે પાડતા હોય છે કારણ કે એને ખબર છે કે પગ લપસો તો પડાય ને પડાય તો સેવા કરવાની આવે એમને સેવા કરવાનો કંટાળો નથી આવતો પણ તમને થતી પીડાની તકલીફ એને છે એટલા માટે ક્યાંક એ રોકટોક કરતા હોય છે તમારા બધાના સંતાનો અત્યારે નરેશભાઈ તમને રિપીટેડલી એવું પૂછ્યું ને કે તમને નથી દીકરાઓ યાદ આવતા તો એક વિવેક સાથે તમે ના પાડ્યા પણ તમે રિપીટેડલી વિડીયો કોલ ઘરે કરીને કહો છો કે જો મજામાં છીએ અમે આનંદમાં છીએ એનો અર્થ કે સાહેબ મા બાપને તો સંતાનો શ્વાસની જે મા વંજાવન એના વિચારો કરતો એને યાદ કરવાના ન હોય એ શ્વાસમાં જ હોય અને શ્વાસમાં એને યાદ થોડા કરવાના હોય સરસ ગંગા કિનારે સંકલ્પ લેવા માટે તમે આવ્યા છો ગંગા જેવા પવિત્ર આમ તમે જુઓ તો માત્ર એ પાણી નથી પાંચ હજાર માનવ ઇતિહાસ આમાંથી પસાર થઈ ગયો છે અને સ્થિરતાથી એ આપણને બધાને જોવે છે એ આ ગઈકાલના માણસને એણે જોયો આદિમાનવને જોયો અને આજે મોબાઈલથી વાત કરતા માણસને પણ એ જોવે છે સાહેબે કીધું ને કે ગંગાજળ સાથે લઈ જજો હું તો પૂરી સભાનતાપૂર્વક લઈ જજો ગંગાજળ સાથે પણ સાહેબ અહીંથી જતી વખતે એવો સુંદર માણસ બનીને જજો કે કોકની તકલીફ કોકનું દુઃખ જોઈને તમારી આંખમાંથી જળ આવે એવો માણસ બનીને જજો યાર અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક 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 એવું ક્યાંક થતું હશે કે આ સૌજીભાઈ પાસે બહુ પૈસા છે ને એટલે આવા સારા કામો થાય આપણી પાસે હોત ને તો આપણે આવું કંઈક કરત દરેક ટીવી માંથી જોતા હશે એ માણસને અહીંયા વિચાર આવતો છે અહીંયા પહેલી ખુરશી થી લઈ છેલ્લી ખુરશી એમ થાય એક જ વાત આવે આપણી આગળ હોત ને તો આપણે આવું સારું કામ કર્યું હોય છે તો ઘણા આગળ ઘણા બધા આગળ છે અને આ પૃથ્વીમાં ઈશ્વરે તમને કોઈ બી એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કોઈને કશુંક આપી ન શકો બિલકુલ નહીં સાહેબ આપણી વૃત્તિથી આપણે ગરીબ હોઈએ આપણી સમજથી આપણે ગરીબ હોઈએ કોઈ માણસ પડી જાય તો તમે હાથ ન આપી શકો એટલા તમને ઉપરવાળા હાથ ન થાય તમે જો અત્યારે આપણે ચપ્પલ ગોઠવવાના હોય તો બીજાના ચપ્પલ સાઈડ સાઈડમાં મૂકીને આપણા ચપ્પલ વ્યવસ્થિત રાખીએ કે આના ભલે ખોવાઈ જાય મારાનો ખોવાવા જોઈએ હવે એમાં તો સૌજીભાઈ જેવા પૈસાવાળા થવાની જરૂર નહોતી ને અહીંયા સમૃદ્ધિ જોતી હતી ટ્રેનમાં તમારી બસની બારી હોય એની બાજુ આમથી આમ થેલો હોય તો આપણે પહેલાં શું કરીએ આપણો થેલો એવી રીતે મૂકીએ બીજાનો ભલે ચોરાઈ જતો ખૂણા ઉપર હશે એના ઉપર ચોરાઈ જશે સાહેબ ચોર આવવાનું લખ્યું હશે તો વચ્ચેનો થેલો ચોરાઈ જશે અને ખૂણાના આજુબાજુના ના રહી જાય કેદારનાથમાં કોર્બેટની એક બહુ સરસ કથામાં કોર્બેટે સૌજીભાઈ લખ્યું છે કે એક સાધુ હોય છે કેદારનાથ ત્યારે વર્ષો પહેલાંની વાત છે કે કે ત્યારે આટલી બધી ધર્મશાળાઓ ને એવું બધું હતું યાત્રા હતી એટલે પછી રાતવાસો કરવા માટે કુટીર હતી ને બધા બહાર હતા અને ત્યારે મેન બહુ જ એવા વાઘ આવતા કે જે માણસને ખાઈ જતા હતા એટલે ઓલા સાધુ એમ કીધું કે બધા સાચવી કાઢવીને રહેજો બહેનો બધી અંદર સુશે અને ભાઈઓ બધા બાર ઓટલા ઉપર આમ સુવાનું રાખશે એટલે બે ત્રણ સાધુ જે હતા એણે એમ કીધું કે આ હું વચ્ચે સુઈ શકી હું વચ્ચે 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 એટલે એક છોકરો બે ત્રણ છોકરા જુવાની એમ કીધું કેમ બાપુ વચ્ચે તો કે ના ના બસ આમ જ આમ જ પછી જોવાની અંદર અંદર ખુશફુસ કરતા હતા કે એ લોકોને એમ છેડે સુઈએ તો તરત જ માણ દીપડો કોઈને ખબર ન પડે ને સરકીને તમને લઈ જાય કોર બેટે લખેલી સત્ય ઘટના છે સાહેબ સવારે એવું થયું કે નવ જણા સૂતા હતા અને વચ્ચે સૂતેલો માણસને લઈ ગયા સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે બાપુ રિયા નથી હવે લઈ જવાનું ગુમાવી જવાનું જો તમે અહીંયા લખાવીને લાવ્યા હો ને દોસ્ત તો જગતમાં કોઈ સત્તા એવી બની નથી તમે મારા ને તમારાથી છુપાવી શકો જે ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા ને ત્યાંથી છુપાવવાનું તો બન્યું જ નથી શક્ય જ નથી કેમ એમને તમને કેમ ગંગા કિનારે લાવવાનો જ વિચાર આવ્યો એમને તો વિશ્વના કેટલા બધા દેશોમાં ભારત તમને ઈચ્છે ત્યાં બતાવી શકે એમ છે પણ એ ઈચ્છે છે કે આ કિનારો એવો છે કે જે માણસને બદલાવી નાખવાની ક્ષમતા રાખે છે આ પાણી માત્ર નાવા માટે નથી બદલાવવા માટે છે દોસ્ત મને જ્યારે જ્યારે કોઈ એવું કે ગંગામાં તમે નાઓ તો તમારા પાપ ધોવાય ત્યારે મને હંમેશા એક એવો વિચાર આવે કે ધોવાતા હશે શાસ્ત્રોમાં લખેલી આજ સુધીની કોઈ વાક્ય ખોટું નથી હોતું પણ એકચ્યુલી પાપ કયા ધોવાના છે ખબર છે ડૂબકી લ્યો ને ત્યારે તમારી અંદર કેટલા બધા ખુલાસા તમારે તમારી જાત સાથે કરવાના કે ઓલા માણસ સાથે ખોટું થઈ ગયું તું ઓલાને ખોટી રીતે મેં હેરાન કર્યો તો અને કેટલી બધી એવી મનની ગાંઠો હશે કે તમે અત્યારે અહીંયા સરેરાશ ઉંમર સાઠ વર્ષની હશે પિસ્તાલીસ વર્ષે તમને કોઈક માણસે એક વાક્ય કહી દીધું હશે તમારા સગામાંથી અને વાક્ય હજી તમે ગાંઠ મારીને બેઠા છો હજી એ માણસને તમે મળો ત્યારે એ જ રીતે મને કેવું જોઈ જૂના ચશ્માથી જ સાહેબ ગંગા કિનારે આવ્યા છો તો એવી બધી ગાંઠ ખોલીને ને જજો અમથે અમથી એકાદ ગાંઠ તમને એકાદ ફેરો લેવડાવશે ને એકાદ જન્મ લેવડાવશે ગાંઠ ખોલી નાખો ડૂબકી લ્યો ને ત્યારે અંદર જવાનું હોય ને ક્ષણ માટે તમને મૂંઝારો થાય તરત તમે બહાર આવી જાઓ અહીંયા આંખ બંધ કરો ધ્યાન કરો ત્યારે તમને વિચાર શું કામ આવે છે ખબર છે મનો ઉકળી પડે છે તમારી અંદરથી પ્રશ્નો આવે છે અને સાહેબ આપણે આપણી જાતને બાસઠ વર્ષે એવું બનાવી ન શક્યા કે આપણે આપણી સાથે જ રહી શકીએ એ તો કેવું કહેવાય અહીંયા નરેશભાઈ વારે ઘડીએ રિપીટેડલી બેઠા હતા કે પતિ પત્ની સાથે બેસજો પતિ પત્ની સાથે બેસજો કાલ સૌજીભાઈ મને સરસ વાત કરી મને તો એટલી બધી વાત કરી મને તો મને રાત્રે જો ફેસબુક ઉપર આ ઘટના લખી નાખું મેં કીધું ના ના તો વિસ્તારથી લખવા જેવી વાત છે એ કે નેહલભાઈને અમે સાહીઠ બાસઠ વર્ષે તે પતિએ પત્નીને હગ નહોતો કર્યો વાલ નહોતો કર્યો એટલે અમે એને કીધું કે વાલ કરો મને કોઈ બી નથી સમજાણો કે આપણી પત્નીને પ્રેમ કરવામાં શરમ છે નહીં આવે કોકની હોય તો આપણે વિચાર આવવો જોઈએ કે કોકની પૂછીએ તકલીફ થાય ધીંગાણા થાય પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આટલી બધી શરમ છે ને